વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વડસર બ્રિજ નીચે આવેલ આંગણવાડી નંબર 6 ખાતે આજરોજ સામાજિક કાર્યકર દ્વારા તપાસ કરવામાં આવી હતી. કમલેશભાઈ પરમાર, તેઓએ જણાવ્યું કે દેશનું ભવિષ્ય નાના ભૂલકાઓથી શરૂ થાય છે કે જે આંગણવાડીમાં છે. આ આંગણવાડીમાં જ પાણીની સુવિધા નથી, સાથે સાથે પુષ્કળ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. પાણીની ટાંકીના ઢાંકણા નથી અને હાલમાં ખુલ્લી હાલતમાં પાણીની ટાંકી નજરે પડે છે. આંગણવાડી ખાતે લુખ્ખા તત્વોનો અડ્ડો, અસામાજિક તત્વોનો અડ્ડો પણ જોવા મળે છે. દારૂની ખાલી બોટલો પણ જોવા મળે છે આંગણવાડીમાં. ટૂંક સમય પહેલાં જ આંગણવાડીના નાના નાના ભૂલકાઓને અન્ય સુવિધાથી સજ્જ કરી કોર્પોરેશન દ્વારા લાખોના ખર્ચ કરીને બાળકો માટે મૂકવામાં આવ્યું હતું. પરંતુ હાલ સ્થાનિક અધિકારીઓ અને કોર્પોરેટરની મિલીભગત અને બેદરકારીના કારણે સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. પરમાર કમલેશભાઈ, સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવાયું છે કે અમદાવાદ જેવા શહેરોમાં જે વ્યવસ્થા છે તેવી વ્યવસ્થા વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ અન્ય સમિતિઓ દ્વારા તપાસ કરવામાં આવે અને સ્થાનિક જવાબદાર વ્યક્તિઓને તાત્કાલિક સૂચનાઓ આપી સુવિધા પૂરી પાડવામાં આવે આંગણવાડીમાં તેવી માંગ કરવામાં આવી છે. આમ વડોદરા શહેર એ સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટીને સ્માર્ટ આંગણવાડીઓ છે અને સ્માર્ટ આંગણવાડીઓમાં પીવાના પાણીની જ સુવિધા નથી, એટલે કે પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે. બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય છે, એટલે કે જે સ્વચ્છતા મિશન છે તે પણ નિષ્ફળ છે. તો સફળ શું છે તે પણ એક સવાલ છે. ત્યારે આંગણવાડી જ્યાં ભારતનું ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય નિર્માણ થતું હોય છે, ત્યાં વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી તે પણ સવાલ છે. તો વિકાસ ક્યાં ગયો તે પણ એક સવાલ છે. ત્યારે સામાજિક કાર્યકરનો આજે વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત જે કામ થવા જોઈએ, પાણીની સુવિધા, પ્રાથમિક સુવિધા, આરોગ્યની સુવિધા, સ્વચ્છતાની સુવિધા જેવા અનેક સુવિધાજનક આંગણવાડી બાળકોને, ભૂલકાઓને મળવી જોઈએ તે મળતી નથી. વડોદરા શહેરમાં માંજલપુર વડસર બ્રિજ નીચે આવેલી આંગણવાડી નંબર 6નું આ દ્રશ્ય જે આપ નિહાળી રહ્યા છો, ત્યારે સરકાર દ્વારા યોગ્ય તપાસ કરી તમામ વ્યવસ્થાઓ આપવામાં આવે જેથી કરીને નાના ભૂલકાઓનું ભવિષ્ય આગળ જાય અને ભારતનું ભવિષ્ય જે વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યું છે તે તરફ આગળ મંડાણ કરે. પરંતુ જો આવી પ્રાથમિક સુવિધાઓ જ નહીં આપવામાં આવે તો શું ભારતનું ભવિષ્ય ધૂંધળું નહીં બને, તે એક સવાલ છે. ત્યારે તાત્કાલિક અસરથી તપાસ કરી આંગણવાડી નંબર 6માં પાણીની વ્યવસ્થા નથી ને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ને પાણીની ટાંકીના ઢાંકણા પણ નથી. જો અઘટિત ઘટના બને ને તેમાં કોઈ જાનલેવા અથવા તો પાણીમાં ડૂબી જવાની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ, તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે વડસર બ્રિજ નીચે જે આંગણવાડી છે, 6 નંબરની આંગણવાડી છે, આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી ઘણી બેદરકારી જોવા મળે છે. કહેવાય છે કે અહીંયા ગાડી છે કહેવાય છે પીવાનું પાણી નથી, શૌચાલયની અંદર પાણી નથી, સાથે સાથે જે ટાંકીનું ચંબર જે ઢાંકણ પણ ખુલ્લી હાલતમાં છે. જો કદાચ બાળક કોઈ પડવાથી અથવા તો કોઈ દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ? બીજી બાબત એ છે કે વડસર બ્રિજ નીચે તમે જોઈ શકો છો કે લાખોના ખર્ચે જ્યારે જ્યારે કહેવાય છે કે વડોદરા શહેરના સાંસદ, કમિશનરશ્રી, મેયરશ્રી સાથે તમામ લોકોએ અહીંયા ગાડી છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ એ બાગની હાલત પણ ખસ્તા હાલત છે. કેટલાક રમતગમતના સાધનો એ પણ કહેવાય છે કે ખસ્તા હાલતમાં જોવા મળે છે. એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે વડસર બ્રિજ નીચે અહીંયા ગાડી જાત તપાસ કરવામાં આવે, સાથે સાથે જે નાના નાના બાળકો જે દેશનું ભવિષ્ય છે, જે કહેવાય છે કે આપણો પ્રથમ પાયો હોય છે, એ પાયો પણ મજબૂત નથી કરી શકતા. એટલે કહેવાનો મતલબ જે મેન્ટેનન્સના નામ પર જે લાખો રૂપિયા વાપરવામાં આવે છે, આ કંઈક ને કંઈક રૂપિયા જે એનો ભ્રષ્ટાચાર થતો હોય તેમ લાગી રહ્યો છે. સાથે જે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરની જવાબદારી હોય છે કે દરેક આંગણવાડીની અંદર જાત તપાસ કરવાની હોય છે, પરંતુ કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરોની પણ બેદરકારી જોવા મળે છે. સાથે સાથે જે પણ અધિકારીઓ અહીંયા ગાડી આવતા હોય છે, આ લોકો ઓનલી સૂચના લખીને જતા રહેતા હોય છે, પરંતુ આજે તેડાગઢબેનને જે જાત તપાસ કરીને પૂછતા અમે ત્યારે કહેવામાં આવ્યું કે અનેક વખત આ લોકોએ લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી થતી નથી. અને જો આંગણવાડીની અંદર જો પણ કોઈપણ જે દુર્ઘટના ઘટશે તો તેનું સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરની રહેશે તેવી અમારી માંગ છે. વિસ્તાર છે અને શું સમસ્યા છે? ઇન્દિરાનગર વડસર બ્રિજના નીચે 6 નંબરની આંગણવાડી છે, ત્યાં પાણીની સુવિધા નથી. આરો બી બંધ છે, પાણીની ટાંકી, અમારે પાણી નહીં આવતું તો નીચે ઉતારી લીધી છે ટાંકી. એ બધાને અમે અરજી કરીને થાક્યા હોય, કોઈ આવતું નહીં, કરી દઈશું. પછી જાય છે ને પછી જોવા આવતા જ નહીં. તમારો કોઈ સુપરવાઇઝર નથી આવતા? હા, સુપરવાઇઝર બેન બી આવે છે અમારે,
વિઝિટમાં બી આવે છે, બધું દર વખત અમે ફોર્મ બી ભરીએ છીએ ત્યારે બધું લખાણ અમારી મેડમ કરે છે, કાર્યકરબેન. તો કાર્યકરબેનને બી હું કહું છું, મેં કીધું આ તમે આગળ સુધી પહોંચાડો, તો કે અરજી તો અમે દર વખત આપીએ જ છીએ અને ફોર્મ ભરીએ છીએ ત્યારે શું અમને તકલીફ છે એ હું અમે લખીએ જ છીએ. કોર્પોરેટર નથી આવતા? ના, કોર્પોરેટર કોઈ જોવા તો નથી આવતો. શું નામ છે તમારું? કલ્પનાબેન. વડોદરા શહેરમાં કોર્પોરેશનની બેદરકારી અને બેદરકારીના પાપે જે કહેવાય છે કે કેટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ ખસ્તા હાલતમાં જોવા મળે. આંગણવાડી છે, હવે આંગણવાડી જે વરસાદ બ્રિજની છે, હવે આ નળ જ નથી. હવે બીજી વસ્તુ કે અહીંયા ગાડી આ નળ છે ખરો, પણ નળમાં પાણી નથી. આજે નળમાં પાણી જ નથી. બાળકોના માટે જે લસરપટ્ટી મૂકી છે, આ લસરપટ્ટી અહીંયા ગાડી મૂકવામાં આવી છે. આરોગી લગાવવામાં આવ્યું, પણ આરોગી ખાલી સુભાના ગાંઠિયા સુમાન, એટલે પછી એનો મતલબ જ નહીં ને, એને શોકેસમાં મૂકી રાખો. બરાબર.